સારો એક મોકો છે કારણ કે હવે તમને પચાસ કે ડાઉનલોડ થયા હોવાના કારણે પંચોતેરના બદલે એસી ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમે કોઈ પણ કોર્સ છે આ એપ્લિકેશન ની અંદર એસી ટકામાં ખરીદી શકો એસી ટકા ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો કોર્સની અંદર તમે જોવા જાવ તો અહીંયા

બરાબર ચાલો અને બીજી ખાસ પંદર પગલા ટેટ ટુ ના જે છે એની અંદર ઓનલાઈન ટેસ્ટ પણ તમે એપ્લિકેશન ની અંદર પરચેસ કરી શકો છો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી સો સવાલો વિશે આજે આપણે જોવાનું છે અને સો સવાલમાંથી પહેલો સવાલ છે કે બુદ્ધિ આંક એટલે કે આઈક્યુ શોધવા માટેનું સૌપ્રથમ સૂત્ર કોણે આપ્યું આઈક્યુ શોધવા માટેનું સૌપ્રથમ સૂત્ર આપનાર વ્યક્તિ છે વિલિયમ સ્ટર્ન એટલે સાચો જવાબ કયો થઈ જશે બી આપણો જવાબ છે બી વિલિયમ સ્ટર્ન નામના વ્યક્તિએ આઈક્યુ શોધવા માટેનું સૂત્ર આપેલું છે હવે મારે તમને જણાવવું ન પડે પણ તેમ છતાં હું તમને કહી દઉં કે આઈક્યુ શોધવા માટેનું સાચું સૂત્ર શું છે તો માનસિક વય છેદમાં શારીરિક વય સો એટલે કે માનસિક વય અને શારીરિક વયનો ગુણોત્તર કરીને એની અંદર સો ગુણવામાં આવે તો તમને તમારો આઈક્યુ મળશે બુદ્ધિ કસોટી તો એ બુદ્ધિ કસોટી લો કે સત્તર વર્ષે આપેલી છે તો અહીંયા શારીરિક વયમાં શું આવી જશે સત્તર અને ગુણિયા સો કરો એટલે તમારો આઈક્યુ એમાં નક્કી થઈ જાય આ સૂત્ર કોણે આપેલું છે મિત્રો સ્ટર્ન નામના વ્યક્તિ એટલે સાચું જવાબ કયો આવશે બી ચાલો ત્યારબાદ બીજો સવાલ છે કઈ યુનિવર્સિટી દ્વારા જ્ઞાન યુનિવર્સિટી સંકળાયેલી છે 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 દિલ્હી યુનિવર્સિટી છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે તો આવશે એ ઇગ્નુ યુનિવર્સિટી દ્વારા આ જ્ઞાન ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે એ ત્યારબાદ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે અભ્યાસની ટેવને ઉત્તેજન નહીં આપે વિદ્યાકીય અને સહવિદ્યાકીય અધ્યયનને વિકસાવશે કે ઉપરના તમામ તો તમને ખબર પડી જશે કે આ બંને તો નેગેટિવ છે એટલે આવવાનું જ નથી બરાબર અને બીજી વસ્તુ ઉપરના તમામ નહીં આવી શકે કેમ કે આ બંને જવાબ ન ગણી શકાય તો સાચો જવાબ કયો આવશે સી વિદ્યાકીય અને સહ વિદ્યાકીય અધ્યયનને વિકાસ આપશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે સાચો જવાબ થઈ જશે સી ચાલો ત્યારબાદ મૂલ્યાંકન એ ખાલી જગ્યા છે સાધન છે સાધ્ય છે નિર્ણય છે કે આપેલ તમામ તો મૂલ્યાંકન એ એક પ્રકારનું સાધન ગણી શકાય શું ગણી શકાય સાધન સાધ્ય ગણી શકાશે નહીં કે પછી નિર્ણય પણ ન ગણી શકાય એટલે સાચો જવાબ આવશે એ મૂલ્યાંકન એ એક પ્રકારનું સાધન છે ત્યારબાદ કયા વાદના મતે ભૌતિક જગત કરતા આધ્યાત્મિક જગત વધુ ઉત્તમ છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બરાબર બ્રહ્મ સત્ય છે આધ્યાત્મિક જગત સત્ય છે આ જગત છે મિથ્યા છે એટલે કે ભૌતિક જગત કરતા આધ્યાત્મિક જગતને વધુ ઉત્તમ અને મહાન કોણ ગણે છે તો આદર્શવાદ એટલે સાચો કયો થઈ જશે સી કારણ કે આ જે વાક્ય છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ કયા વાત સાથે જોડાયેલું વિધાન છે તો એ આદર્શવાદ સાથે જોડાયેલું વિધાન છે એટલે સાચો જવાબ કયો આવી જશે સી ચાલો ત્યારબાદ કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ફાધર ઓફ સાયકોલોજી વિલિયમ વુન્ટ એટલે સાચો જવાબ કયો આવી જશે એ બરાબર ચાલો ત્યારબાદ તરુણા અવસ્થામાં બાળક કયું સાહિત્ય વાંચવામાં વધારે અભિરુચિ ધરાવે છે બાળક કિશોરાવસ્થાથી ધીરે ધીરે વાંચનની શરૂઆત કરી દે પછી એમ કરતાં કરતાં તરુણ અવસ્થામાં આવે ત્યારે એને કયું વાંચન કરવું વધારે પસંદ છે બરાબર નવલકથાઓ કાલ્પનિક વાર્તાઓ પરિકથાઓ કે પછી પંચતંત્રની વાર્તાઓ તો આ બધું જોવો તો નાના બાળકોને વધારે મજા આવે કાલ્પનિક વાર્તાઓ છે પરિકથાઓ છે બરાબર પંચતંત્રની વાર્તાઓ છે પરંતુ અહીંયા તરુણાવસ્થાની વાત થાય તરુણ અવસ્થા વ્યક્તિઓ છે એ નવલકથાઓ વધારે વાંચવાનું પસંદ કરશે એટલે સાચો જવાબ કયો આવશે એ આવશે બરાબર ભારતમાં મનોવૈજ્ઞાનિક સૌ પ્રથમ પ્રયોગશાળા વર્ષમાં સ્થાપવામાં આવી કે પછી સૌથી પહેલી પ્રયોગશાળા ભારતની અંદર ક્યારે સ્થાપવામાં આવી હતી યાદ રાખજો જવાબ આવશે ઓગણીસો પાંચ ઓગણીસો પાંચમાં પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી બરાબર શિક્ષિકા મીરાએ તેણીના વિદ્યાર્થીઓને એક નાની વાર્તા વર્ગમાં વાંચવા માટે આપી બરાબર થોડા સમય પછી તેણીએ તેણીના વર્ગમાંના એક વિદ્યાર્થીને આ વાર્તા પોતાના શબ્દોમાં સમજાવવાનું કીધું શિક્ષિકાએ આપેલી આ શૈક્ષણિક પ્રવૃત્તિ બ્લૂમ વર્ગીકરણની કઈ કુશળતા અંતર્ગત વર્ગીકૃત થઈ શકે છે બરાબર હવે કોઈ વિદ્યાર્થીને તમે વાર્તા કહો છો ત્યારબાદ હવે કોઈ વિદ્યાર્થીને એમાંથી પૂછો છો કે ભાઈ ચાલો તમે તમારા શબ્દોમાં વાર્તા મને સમજાવો તો આ પ્રકારની પ્રવૃત્તિ છે એ બ્લૂમ વર્ગીકરણ મુજબ બ્લૂમ ટેક્સોનોમી કહેવાય એના મુજબ કયા કુશળતા અંતર્ગત ગણી શકાય યાદ રાખવું રચના કરવી પ્રયોજવું કે સમજવું તો યાદ રાખજો આનો સાચો જવાબ શું આવશે સમજવું ડી બરાબર કેમ કે એને જે વાર્તામાંથી જે કઈ સમજાણું છે એના આધારે એ પોતાનું અર્થઘટન કરીને વર્ણન કરશે એટલે સાચું જવાબ થઈ જશે ડી ત્યારબાદ નીચેનામાંથી કયું વાક્ય ખરું છે એટલે સાચું વિધાન પસંદ કરવાનું છે ચાર વિધાન અહીંયા આપેલા છે જોતા જઈએ આપણે કે ભાઈ ભણતર વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે હા પેલું વિધાન તો સાચું છે બરાબર ભણતર છે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે ફેરફાર લાવે છે ભણતર ફક્ત ઔપચારિક વાતાવરણમાં જ શક્ય છે તો કે ના કારણ કે ભણતર છી અનૌપચારિક રીતે પણ કરી શકાય છે બરાબર જેમાં ચોક્કસ સમય કે ચોક્કસ સ્થળ કે ચોક્કસ વ્યક્તિ હોતો નથી તો એની અંદર અનૌપચારિક વાતાવરણમાં પણ ભણતર શક્ય છે એટલે બીજો વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જાય છે ભણતરની રીતભાતનો તટસ્થ રીતે અભ્યાસ થઈ શકતો નથી ભણતરની રીતભાજ એને તટસ્થ રીતે અભ્યાસ કરી શકતો નથી બરાબર તો આ વિધાન તમે જોવા જાવ તો આ વિધાન પણ કેવું છે ખોટું છે બીજું ઘણીવાર જે ભણ્યા હોય એ તે ભૂલી શકતો નથી બરાબર ભૂલી શકાતું નથી ઘણીવાર જે ભણ્યા હોય એ ભૂલી શકાતું નથી તો ભૂલી જવાય કેટલી વાર ભણેલું પણ ભૂલાઈ જાય તો આ વિધાન પણ કેવું છે તો સાચો જવાબ કયો આવી જશે એ ફક્ત એક વિધાન એટલે કે ફક્ત પહેલું વિધાન જ સાચું છે બરાબર ત્યારબાદ વર્ગમાં વિદ્યાર્થીઓના કાવ કાવથી ત્રાસેલી શિક્ષિકા ઘરના બાળકો પર વરસી પડે ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો કહેવાય એટલે કે બીજાનો કિસ્સો બીજા ઉપર ઉતારવો બરાબર હવે જે સ્કૂલની અંદર એ જે બાળકોનો ત્રાસી ગયેલી શિક્ષિકા છે એ ઘરના બાળકો ઉપર વરસી પડે મતલબ કે એને મારે કે વગેરે વગેરે બરાબર તો એને કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ કહેવાય સ્થાનાંતર એક વ્યક્તિનો ગુસ્સો બીજા પર ઉતારવાની ક્રિયા એટલે સ્થાનાંતર તો જવાબમાં આવી જશે સી ચાલો ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો પ્રોજેક્ટ પદ્ધતિ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો જોન ડ્યુઈ નામના વ્યક્તિને તો સાચો જવાબ કયો થઈ જશે સી ત્યારબાદ સ્વરૂપો વચ્ચે સામ્ય અને પારખવાની ઝડપ એટલે લો કે તમને જે દ્રશ્ય સ્વરૂપે જે દેખાય છે એની જે અર્થઘટન કરવાની રીત છે એની જે ઝડપ છે એને શું કહેવાશે તો યાદ રાખવાનું છે પ્રત્યક્ષીકરણની ઝડપ જવાબમાં શું આવશે સી કારણ કે તમે કોઈ વસ્તુને જોવો છો અને વસ્તુને જોયા પછી એના વિશે જે અર્થઘટન કરવાની તમારી ઝડપ છે એને શું કહેવાય પ્રત્યક્ષીકરણની ઝડપ પ્રત્યક્ષ એટલે શું સીધે સીધું જોઈ શકાય જાણી શકાય સમજી શકાય એને પ્રત્યક્ષીકરણ કહેવાય તો અહીંયા દ્રશ્ય સ્વરૂપો વચ્ચે સામ્ય વિસમ્ય પારખવાની જે ઝડપ છે એને તમે પ્રત્યક્ષીકરણની ઝડપ તરીકે ઓળખી શકો છો બાળસૃષ્ટિ નામનો સામયિક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે બાળસૃષ્ટિ નામનો સામયિક છે એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રોગ્રામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કે પછી ગુજરાત રાજ્ય શાળા સંચાલન મંડળ તો સાચો જવાબ કયો થશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એટલે કે એ ચાલો ત્યારબાદ બાળકમાં આંખનો રંગ ચામડીનો રંગ શરીરનો બાંધો વગેરે કયા પ્રકારના વારસામાં સમાવેશ થાય છે જો આપણે વિકાસની અંદર વૃદ્ધિની અંદર વારસાનો સમાવેશ કરીએ તો અહીંયા તમે જોવા જાવ તો આ કયા પ્રકારનો વારસો કહેવાશે પ્રગટ વારસો અપ્રગટ વારસો પ્રછન્ન વારસો કે એક પણ નહીં તો અહીંયા તમે જોવા જાવ ને તો આ બંનેનો અર્થ એક સરખો જ થાય પ્રસન્ન અથવા તો અપ્રગટ વારસો બરાબર તો સાચો જવાબ કયો થઈ જશે પ્રગટ વારસો કારણ કે તમે જે સીધે સીધું જે શારીરિક ફેરફાર થાય છે એ શારીરિક ફેરફાર છે એ વારસાનો કયો પ્રકાર છે પ્રગટ વારસો એક વિદ્યાર્થી તમને અડધાથી ભાગવું નું વ્યવહારું ઉદાહરણ આપવા કહે છે આમાંનો કયો પ્રતિભાવ શ્રેષ્ઠ રહેશે તમને અડધાથી ભાગવાની બાબતમાં કોઈ ઉદાહરણ આપવા કે વિદ્યાર્થી તમને કે છે કે સમજાવો અડધાથી ભાગવું એટલે શું તો તમે આમાંનું કયું ઉદાહરણ આપશો

બરાબર અડધા કરવાની વાત હતી ને અડધા થી ભાગવું એટલે અડધા થી ભાગવાનો મતલબ શું થાય ભાંગ્યા બે કરવાની પ્રવૃત્તિ તો આ ઉદાહરણ યોગ્ય છે એટલે સાચો જવાબ આપણો કયો થઈ જશે સી નીચે આપેલું છે ચેક કરલીએ જો દરેક વ્યક્તિ અડધો પિઝ્ઝો ખાઈ શકે છે તો કેટલી વ્યક્તિ ચાર પિજ્ઝા ખાઈ શકે અહીંયા તો પહેલાં તો ગુણાકારની ચર્ચા થઈ ગઈ એટલે અહીંયા પણ આ જવાબ આવી શકે નહીં તો સાચો જવાબ કયો થઈ જશે સી ભાગ્યાથી એટલે કે અડધા ભાગ કરવા માટેનું સાચું ઉદાહરણ આ ચારમાંથી કયું થઈ જશે સી ચાલો ત્યારબાદ કેમ બાપના બગીચામાં બેઠા છો આ વાક્ય કયા પ્રકારના સુલટકોમાં સમાવેશ થાય છે ઘણી વખત આપણે સુલટકોના ઉપયોગ કરીએ તો ઘણી વખત નકારાત્મક ઘણી વખત હકારાત્મક સુલટકો આપણે પરીક્ષાની અંદર એટલે સોરી વર્ગખંડની અંદર વર્ગ વ્યવહારમાં વાપરતા હોય તો અહીંયા પહેલા તો જોવા જોઈએ તો આ કયા પ્રકારનો ટોન છે નકારાત્મક છે પરંતુ કેવો ટોન છે શાબ્દિક છે શબ્દો દ્વારા વર્ણન કરવામાં આવેલું છે બરાબર તમે કોઈકની પીઠ થાબડો છો તો એ હકારાત્મક છે પ્લસ અશાબ્દિક છે બરાબર તો આ પ્રકારના જે સુદ્રઢક છે એની અંદર તમે જોવા જાવ તો આવું જે વાક્ય છે એ કયા પ્રકારનું એટલે જવાબમાં કયો આવી જશે નકારાત્મક એટલે જવાબ આવશે બી ચલો ત્યારબાદ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા કોણે આપી તો એબિંગ હોસ નામના વ્યક્તિએ જવાબમાં આવી જશે બી ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા એટલે શું તમારી અંદર કઈક છે જ ગર્ભની અંદર કોઈ જ્ઞાન પડેલું છે ખાલી એને પ્રગટ કરવાનું છે તો આ પ્રક્રિયાને શું કહેવાય તો એને કહેવાય કેળવણી બરાબર કેળવવું અથવા કેળવ કેળવણી તો સાતો જવાબ કયો થઈ જશે બી એટલે એજ્યુકેશન શું છે તો આપણી અંદર જે કાંઈ પણ જ્ઞાન રહેલું છે એને બહાર લાવવાની એક પ્રક્રિયા છે એટલે ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા એટલે જવાબ આવશે કેળવણી આવેગ નિયમન માટે વ્યક્તિએ હંમેશા આવેગ એટલે શું તો જુદી જુદી આપણી અંદર ઇમોશન્સ રહેલા છે એ કઈ રીતે કંટ્રોલ કરી શકો એના કંટ્રોલ એના નિયમન એક સારો ઉપાય કયો હોઈ શકે પરોપકાર વૃત્તિ દાખવવી જોઈએ યોગ્ય માત્રામાં લેવી જોઈએ કે પછી નજીકના સંબંધોને પ્રાથમિકતા આપવી જોઈએ કે આપેલ તમામ તો આ બધી જ પ્રવૃત્તિ જો આપણે કરીએ તો આપણા આવેગ ઉપર કંટ્રોલ રહેશે એટલે સાચો જવાબ કયો આવશે આપેલ તમામ પરોપકાર વૃત્તિ દાખવવાથી પોઝિટિવિટી આપણા શરીરમાં આવશે બરાબર યોગ્ય ઊંઘ લેશો તો આરામ મળશે તો મગજ શાંત રહેશે બીજી વસ્તુ નજીકના નજીકના પ્રાથમિકતા સાથે તમારો ઝઘડો ન થાય આપણે મોટા ભાગે શું કરતા હોઈએ છીએ કે નજીકના સંબંધોને પ્રાયોરિટી પછી આપીએ છીએ જે દૂરના વ્યક્તિઓ છે એ જે કે કામ કરવા વહેલા તત્પર હોય આપણા વ્યવસાયમાં જોડાયેલા હોય તો વ્યવસાયનું કામ પહેલા ઘરનું કામ પછી એવું વિચારીએ પણ હકીકતમાં ઘરનું કામ પહેલા હોય વ્યવસાયનું કામ પછી હોય બરાબર તો અહીંયા નજીકના સંબંધો રાખી શકશો એટલે જવાબમાં શું આવી જશે ડી આપેલ તમામ બરાબર ત્યારબાદ કઈ યોજના શાળાના ધોરણ પાંચ થી આઠ ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે કઈ યોજના હેઠળ પાંચ થી આઠ ના બાળકોને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાલા પ્રોજેક્ટ આધાર પ્રોજેક્ટ કે પછી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ

બ્લૂમ વર્ગીકરણ કેળવણીના હેતુઓનું ખાલી જગ્યા ક્ષેત્રોમાં વિભાજન કરે છે કયા કેટલા ક્ષેત્રોમાં વિભાજન કરે છે તો એમાં યાદ રાખવાનું છે ચાર એમાં પણ યાદ રાખવાનું બ્લૂમ વર્ગીકરણ છે એ કેળવણીના હેતુઓને ચાર ક્ષેત્રમાં વિભાજિત કરે છે માઇક્રો ટીચિંગની શરૂઆત અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી ઇંગ્લેન્ડની ની યુનિવર્સિટીમાં થઈ હતી કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી કે પછી ભારતની કોલકાતા યુનિવર્સિટીમાં થઈ હતી તો સાચો જવાબ આવશે કે આ માઇક્રો ટીચિંગની શરૂઆત છે કે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી બરાબર એટલે સાચો જવાબ કયો આવશે સી અને કોણે કરી હતી તો ડ્વાઇટ એલન ડ્વાઇટ એલન નામના વ્યક્તિએ એલન નામના વ્યક્તિએ માઇક્રો ટીચિંગની શરૂઆત કરી હતી અને જો ભારતની વાત આવે તો ભારતમાં ડીડીટી વારી નામના વ્યક્તિએ આ માઈક્રો ટીચિંગ થી ભણાવવાની શરૂઆત કરેલી હતી બરાબર ચાલો ત્યાર બાદ શિક્ષણ અથવા તો નિરંતર શિક્ષણ જેને કહેવાય એ કેવા પ્રકારનું શિક્ષણ છે એક ધારો સતત જે તમે ભણવાની ક્રિયા સમજવાની ક્રિયા શીખવાની ક્રિયા કરો છો એ કયા પ્રકારના શિક્ષણમાં આવશે સંકુચિત વિશિષ્ટ ઔપચારિક કે અનૌપચારિક તો સાચો જવાબ થઈ જશે અનૌપચારિક કારણ કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તે જગ્યાએ કહીએ છીએ ક્રિયા છે હવે આજીવન આપણે કઈ વર્ગખંડમાં બેસીને શીખીએ એવું જરૂરી નથી તમે ગમે તે જગ્યાએ કોઈક વસ્તુ જોઈને અનુકરણ કરીને બરાબર આ બધી રીતે શીખશો શીખો છો એટલે અનૌપચારિક શિક્ષણ છે એક પ્રકારનું નિરંતર શિક્ષણ ગણી શકાય છે ઈસવી સન ઓગણીસો એકાણુંમાં નવેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ એકવીસમી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા માટે એક રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય આયોગ રચવામાં આવ્યું હતું તો એની અંદર ભારતમાંથી કોણે પ્રતિનિધિત્વ કર્યું હતું ઘણા બધા દેશોના જે શિક્ષણવિદો હતા એના માટે એક આખી કમિટી બેસાડવામાં આવી બરાબર એક આયોગ નક્કી કરવામાં આવ્યું એ આયોગની અંદર ભારતમાંથી કોણે પ્રતિનિધિત્વ નિભાવેલું હતું તો સાચો જવાબ છે ડોક્ટર કરણસિંહ ડોક્ટર કરણસિંહ એ આયોગની અંદર હતા અને ખાસ વાત કે એના અધ્યક્ષ કોણ હતા તો આ આયોગ જે છે એના અધ્યક્ષની અંદર યાદ રાખવાનું છે ડેલોર્સ હતા કોણ હતા ડેલોર્સ અને આ ડેલોર્સ અહેવાલની અંદર એણે પોતાના શિક્ષણના એટલે કે કેળવણીના ચતુસ્તંભોની વાત કરેલી છે એટલે એ માહિતી પણ તમારે યાદ રાખવાની છે બરાબર ચાલો ત્યારબાદ ખાલી જગ્યા નામનું વિશિષ્ટ શૈક્ષણિક પ્રસારણ રેડિયો દ્વારા કરવામાં આવે છે રેડિયો દ્વારા કયું એક વિશિષ્ટ શૈક્ષણિક પ્રસારણ કરવામાં આવે છે જ્ઞાન દર્શન જ્ઞાન વાણી આકાશવાણી કે પછી એક પણ નહીં તો સાચો જવાબ શું આવશે જ્ઞાન વાણી જવાબમાં આવી જશે બી જ્ઞાન વાણી દ્વારા વિશિષ્ટ શૈક્ષણિક પ્રસારણ રેડિયો મારફતે કરવામાં આવે છે નવી શિક્ષણ નીતિના સુધારા મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ચાલો ત્યારબાદ સરકારી હોસ્પિટલોમાં સમૂહમાં રાખવામાં આવેલા કોરોના દર્દીઓના વર્તનનો અભ્યાસ કઈ પદ્ધતિ વડે કરી શકાય છે બરાબર આંતર નિરીક્ષણ ક્ષેત્ર નિરીક્ષણ તુલનાત્મક નિરીક્ષણ કે કુદરતી નિરીક્ષણ તો સાચો જવાબ આવશે કુદરતી નિરીક્ષણ કેમ કે તમારે કુદરતી નિરીક્ષણ એટલે કેવું કે કોઈ પણ ફિક્સ વસ્તુ નથી અથવા તો કોઈ યોગ્ય સાધન સામગ્રી નથી પરંતુ જે આ સમૂહમાં કોરોનાના દર્દીઓ છે એના વર્તનનો અભ્યાસ કરવામાં આવે બરાબર એટલે ગમે તે રીતે અભ્યાસ કરવામાં આવે તો એને કેવું નિરીક્ષણ કહેવામાં આવશે કુદરતી નિરીક્ષણ એટલે આ કોરોનાના દર્દીનો જે વર્તનનો અભ્યાસ છે એ કયા પ્રકારનો અભ્યાસ છે કુદરતી નિરીક્ષણનો અભ્યાસ છે એક સરખી ઉંમર ધરાવતા અને શારીરિક અને માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા બાળકોને શું કહેવાય બધું એક સરખું છે શારીરિક રીતે માનસિક રીતે એક સરખી વય મર્યાદા તો આવા બાળકોને તમે શું કહી શકો સમો વડિયા સહઅધ્યાય સહપાઠી કે એક વડિયા તો યાદ રાખવાનું છે સમો વડિયા કહેવાય છે સમો વડિયા બાળકોનો મતલબ શું થાય કે જેમની ઉંમર શારીરિક અને માનસિક વિકાસ આ બધું સરખું છે એને સમો વડિયા વિદ્યાર્થી કહેવાય છે એટલે જવાબ આવશે એ સાચો જવાબ કયો થઈ જશે એ ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો એક સંશોધનનો પ્રકાર નથી કયો એક સંશોધનનો પ્રકાર નથી ત્રણ પ્રકારના સંશોધન આવે છે એમાંનું કયું એક સંશોધન નથી મૂળગત સંશોધન વ્યવહારિક સંશોધન ક્રિયાત્મક સંશોધન કે પ્રાયોગિક સંશોધન ખ્યાલ આવી ગયો છે પ્રાયોગિક સંશોધન એ કોઈ સંશોધનનો પ્રકાર નથી એટલે જવાબમાં શું આવશે ડી ત્યારબાદ સમગ્ર દેશભરમાં રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રહિત ચારિત્રશીલતા સંસ્થા કઈ છે બરાબર તો એમાં ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યા ભારતી જવાબમાં આવશે વિદ્યા ભારતી સંસ્થા દ્વારા આ જે કાંઈ કામ કરે છે એ વિકાસોના ઉદ્દેશ્યો માટે જે કાંઈ કામ કરતી સંસ્થાઓ છે એનું સંચાલન કોણ કરે છે વિદ્યા ભારતી ત્યારબાદ નીચેનામાંથી કયું એક લક્ષણ દૂરવર્તી શિક્ષણનું નથી બરાબર દૂરવર્તી શિક્ષણનું લક્ષણ ન હોય તેવું અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અભ્યાસ કરી શકે છે આ વિધાન તો દૂરવર્તી શિક્ષણનું છે દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે હા તમે વ્યક્તિગત સ્વતંત્રતા એમાં તમને હોય છે બરાબર એના ઉપર ભાર મૂકે છે દૂરવર્તી શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણ પર ભાર મૂકે પ્રત્યક્ષ શિક્ષણ નહીં આવે સીધે સીધું તમારી સામે એ શિક્ષણ આપતા નથી તમારાથી દૂર રહીને પરોક્ષ રીતે તમને કંઈક ભણાવે છે એટલે એટલે શિક્ષણ ઉપર ભાર નથી આ વિધાન કેવું થઈ જશે ખોટું વિદ્યાર્થી સ્વપ્ર દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખે છે હા બરાબર છે કે દૂરવર્તી શિક્ષણમાં વિદ્યાર્થી પોતાની જાતે કંઈક કરવા પ્રયત્ન કરે છે તો દૂરવર્તી શિક્ષણ માટે કયું વિધાન ખોટું છે અથવા કયું વિધાન સાચું નથી તો જવાબમાં આવશે સી ચાલો ત્યારબાદ કોણ રાજ્યના તજજ્ઞોને આયોજન અને વહીવટની તાલીમ આપે છે કોણ છે છે એ રાજ્યના જે એને આયોજન માટે અને વહીવટની તાલીમ આપે છે બરાબર રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થા એટલે કે નુપા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસસી રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ પરિષદ એનસીટી કે પછી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરટી બરાબર તો રાજ્યના તજજ્ઞોને આયોજન અને વહીવટની તાલીમ કોણ આપશે તો યાદ રાખવાનું છે રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થાન બરાબર એનયુઈપીએ કયા મુક્ત વિશ્વવિદ્યાલય દ્વારા ભારતમાં દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ થયો હતો દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ આપણા ભારતની અંદર છેમાંથી થયો હતો અથવા દૂરવર્તી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ હતી તો યાદ રાખવાનું છે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી જે દિલ્હીમાં આવેલી છે ગુજરાતમાં દૂરવર્તી શિક્ષણની શરૂઆત કઈ યુનિવર્સિટીએ કરી તો યાદ રાખવાનું છે સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બરાબર પરંતુ અહીંયા અહીંયા આપણને ભારતની વાત થાય તો ભારતની અંદર કોણ આવશે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી બુદ્ધિશાળી મૂર્ખ જળ મંદ બુદ્ધિ જેવા તફાવતને વ્યક્તિગત તફાવતના કયા પ્રકારમાં ગોઠવી શકાય તમે જોવો છો તો બુદ્ધિશાળી છે મૂર્ખ છે જળ છે મંદ બુદ્ધિ છે આ બધું માનસિક ખ્યાલો છે અથવા તો તો માનસિક પ્રવૃત્તિઓ છે બરાબર આની અંદરથી તમે શેમાં ગોઠવી શકશો સામેગિક તફાવત શારીરિક તફાવત સ્વભાવગત તફાવત કે માનસિક તફાવત તો માનસિક તફાવત જવાબમાં શું આવશે માનસિક તફાવત હા કોઈકને ગુસ્સો વધારે આવે છે કોઈકને લાગણીશીલ વધારે છે કોઈ દુઃખી વધારે થાય તો સામેગિક તફાવત કહેવાય શરીરના આધારે જાડા છે પટલા છે ઊંચા છે નીચા છે કદરૂપા છે આ જે વ્યક્તિગત તફાવત છે સ્વભાવગતમાં ગણાય તો અહીંયા આપણને જે કઈ પોઈન્ટ આપેલા છે તો આ બધા પોઈન્ટ કયા તફાવતના છે માનસિક તફાવતના બરાબર કોણે પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવાનો ઠરાવ કર્યો હતો પ્રાથમિક જે શિક્ષણ છે એને સ્થાનિક સંસ્થાઓને સંસ્થાઓને સોંપી દેવાનો ઠરાવ કોણે કર્યો હતો વુડ ખરીતો હન્ટર કમિશન સાર્જન્ટ કમિશન સાર્જન્ટ પ્લાન કે પછી રાધાકૃષ્ણન આયોગ તો સાચો દબ આવશે હન્ટર કમિશને આ પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓ સંસ્થાઓને સોંપી દેવાનો નિર્ણય લીધો હતો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ નું વડુ મથક ક્યાં આવેલું છે તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને એટલે કે ટી તો આ આર નું અત્યારે વડુ મથક ક્યાં આવેલું છે વડોદરા અમદાવાદ ગાંધીનગર કે સુરત તો ગાંધીનગર ખાતે આવેલું છે અને એમાં પણ ખાસ યાદ રાખવાનું છે કે ગાંધીનગરમાં સેક્ટર બાર ની અંદર ક્યાં આવેલું છે સેક્ટર બાર ની અંદર આ વડું મથક આવેલું છે

બરાબર દરેક વ્યક્તિની માન્યતાઓ જુદી છે એના પૂર્વગ્રહો જુદા છે બરાબર એના લોકમત જુદા છે તો આ જાણવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ શ્રેષ્ઠ ગણશો તો સર્વે પદ્ધતિ સર્વે કરી લ્યો એટલે ખબર પડી જાય કે ભાઈ કેટલા વ્યક્તિઓના મનોવલણો આવા છે બરાબર તો આ સર્વે પદ્ધતિ દ્વારા તમે આ બધી વસ્તુઓ જાણી શકો છો તો સાચો જવાબ આવશે એ જે પ્રતિચાર કુદરતી રીતે કે પછી આપોઆપ થાય તેને કેવો પ્રતિચાર કહેવાય પ્રતિચાર 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 કે પછી એક પણ નહીં જો અહીંયા તમે જોવા જાવ તો અભિસંધિત પ્રતિચાર નો મતલબ શું થાય કે કોઈ વસ્તુના આધારે તમે પ્રતિચાર આપો બરાબર તો અભિસંધિત પ્રતિચાર કહેવાય કોઈ ક્રિયાના આધાર ચોક્કસ ઉદ્દીપક એટલે કોઈ એવી વસ્તુ જે તમારી આજે પ્રતિચાર આપવાની ઝડપ છે એમાં વધારો કરે પ્રતિચાર કહેવાય એટલે સાચો જવાબ કયો આવશે બી કે પ્રતિચાર કુદરતી રીતે થવો અથવા આપોઆપ થવો એટલે કેવો પ્રતિચાર સહજ ભાવથી જે પ્રતિચાર થાય તે તો એને કેવા પ્રકારનો પ્રતિચાર કેવાશે અનઅભિસંધિત પ્રતિચાર બરાબર ત્યારબાદ અબ્રાહમ મેશલોના જરૂરિયાતના શ્રેણીક્રમના સિદ્ધાંત મુજબ બીજી જરૂરિયાત કઈ છે અબ્રાહમ મેસ્લોએ જે જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો એની અંદર જે પિરામિડ છે એમાં ટોટલ પાંચ પ્રકારની જરૂરિયાત આપી જેની અંદર જોવા જઈએ તો પેલી જરૂરિયાત શારીરિક જરૂરિયાત હતી બીજી જરૂરિયાત સલામતીની ત્રીજી જરૂરિયાત હતી સ્નેહ અથવા તો હુંફ કહેવાય એની જરૂરિયાત પાંચ ચોથી જરૂરિયાત હતી આત્મગૌરવ એટલે ઈગો ની અંદર બરાબર સેલ્ફ ઈગો કહેવાય અને પાંચમી જરૂર તે સ્વ આવિષ્કરણ જરૂરિયાત તો આપણે બીજી જરૂરિયાત પૂછી છે તો શારીરિક જરૂરિયાત પછીની જરૂરિયાત કઈ હતી સલામતી જરૂરિયાત પરંતુ અહીંયા તમે જોવા જાવ તો સલામતી શબ્દ નથી તો સલામતી એટલે બીજા શબ્દોમાં શું કહેવાય સુરક્ષા તો સુરક્ષાની જરૂરિયાત એ અબ્રાહમ મેસ્લોના શ્રેણી ક્રમના સિદ્ધાંત મુજબ બીજી જરૂરિયાત થઈ જશે બરાબર બાળકોના હકના રક્ષણ અંગેની જોગવાઈ

બરાબર અધ્યાપન આવે તો અલગ વસ્તુ છે અધ્યાપક આવે તો પણ અલગ વસ્તુ છે અધ્યેતા આવે તો પણ અલગ વસ્તુ છે તો અહીંયા શું શબ્દ છે અધ્યયન અધ્યયનનો મતલબ થાય શીખવું શીખવું એટલે લર્નિંગ બરાબર અધ્યાપન આપવું હોત તો શીખવવું અને શીખવવું એટલે ટીચિંગ બરાબર તો સાચો જવાબ અહિયાં કયો આવશે સી વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો વાક્ય અહીંયા અધૂરું એવું છે કે નબળા વર્ગનું બાળક એટલે નબળા વર્ગના બાળકનો મતલબ શું થશે એવું બાળક કે જેના માતા પિતા શારીરિક રીતે અપંગ છે એવું બાળક કે એવું જે શારીરિક રીતે નબળું છે બાળક શારીરિક રીતે નબળું છે કે પછી નબળા વર્ગનું બાળક એટલે એવું બાળક કે જેના માતા પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાથી ઓછી છે કે પછી નબળા વર્ગનું બાળક એટલે બાળક જેના માતા પિતા લઘુમતી કોમના છે

જે પસંદ હોય તે કરવા દેવું જોઈએ કે પછી કડક સજા કરવી જોઈએ કે પછી જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ફરજ પાડવી જોઈએ કે પછી વર્ગ શિક્ષણ સાથે રહેવા વર્ગ શિક્ષક સાથે રહેવા દેવો જોઈએ તો સાચો જવાબ થશે કે જે બાળક કોઈની સાથે ભળતું નથી હળીમળીને મળીને રહેતું નથી અથવા તો બના સમૂહમાં પસંદ કરતું નથી તો એવા બાળકને જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ફરજ પાડવી જોઈએ બરાબર તો એ સાચો જવાબ કયો આવી જશે સી શબ્દ કોના માટે વાપરવામાં આવે છે વુડવર્થ નામના વ્યક્તિએ સૌ પ્રથમ કર્યું તો આ કોના માટે વાપરવામાં આવે છે મોટિવેશન ચાલો ત્યારબાદ કોહલરે કયા પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા હતા કોહલર જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર જેને આંતરસુ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે તો કોહલરે કોના પર પ્રયોગ કર્યા હતા ચિમ્પાંજી અને ચિમ્પાન્જી નું નામ શું હતું સુલતાન એટલે સાચો જવાબ કયો આવશે ડી લીધે શારીરિક ખલેલ એટલે તમારા આખા શરીરમાં ખલેલ થાય તો કોના લીધે શારીરિક ખલેલની સ્થિતિ છે તો આવેગના લીધે એક્ઝામ્પલ તરીકે આવેગ એટલે ઇમોશન્સ તો દુઃખી થઈ જાઓ છો તો તમારા આખા શરીરમાં પરિવર્તન ફેરફાર થાય શરીર ઢીલું પડી જાય દુઃખ લાગ્યું તો તમારા ચહેરા ઉપરથી જોવાઈ જાય કે ભાઈ એના ચહેરા ઉપરથી જ આઈડિયા આવી જાય ગુસ્સે થઈ ગયો છે દુઃખી થઈ છે આનંદમાં છે બરાબર તો એને કહેવાય શારીરિક ખલેલની સ્થિતિ બરાબર છે આપેલ તમામને તો નિષ્ઠા કાર્યક્રમ દ્વારા આપણને ખ્યાલ છે કે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે બરાબર માર્ક્સવાદની ઉત્પત્તિ કયા દેશમાં થઈ હતી માર્ક્સવાદની શરૂઆત કયા દેશમાં થઈ હતી ભારત જર્મની ચીન કે રશિયા તો માર્ક્સવાદની શરૂઆત છે એ કાલ માર્ક્સ દ્વારા રશિયામાં કરવામાં આવી હતી માર્ક્સવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી રશિયાથી થઈ હતી ચલો ત્યારબાદ ક્રમબદ્ધ રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો જેપી દાસના સિદ્ધાંત અનુસાર સેમા સમાવેશ થાય છે જેપી દાસે જે સિદ્ધાંત આપ્યો એની અંદર શું હતો જેપી દાસનો સિદ્ધાંત પી એ ડબલ એસ અહીંયા પીનો અર્થ થાય પ્લાનિંગ પ્લાનિંગ એટલે આયોજન એનો મતલબ થાય મતલબ થાય ધ્યાન એસ નો મતલબ થાય સાયમલટેનિયસ પ્રોસેસિંગ એટલે સમકાલીન પ્રક્રિયા અને આનો મતલબ થાય સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા

એટલે કે રાષ્ટ્રીય જ્ઞાન આયોગ છે એ કોના સમયમાં કરવામાં આવ્યું હતું મનમોહનસિંહ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી કે પછી અટલ બિહારી વાજપેયી તો યાદ રાખજો મનમોહનસિંહના સમયમાં આ રાષ્ટ્રીય જ્ઞાન આયોગ નું ગઠન કરવામાં આવ્યું હતું કોઈ પણ બાબતમાં વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવતને શું કહેવાય એટલે અહીંયા વાત શું થાય કોઈ એક બાબતના આધારે જુદા જુદા વ્યક્તિમાં જે તફાવત છે એને શું કહેવાશે એક્ઝામ્પલ તરીકે આ વ્યક્તિનો બુદ્ધિ આંક બીજા વ્યક્તિના બુદ્ધિાંક કરતા જુદો છે તો બુદ્ધિાંકની બાબતમાં બંને વ્યક્તિ જુદા પડ્યા તો એને કયા પ્રકારનો તફાવત ગણી શકાય વ્યક્તિગત તફાવત ગણી શકાય એટલે અહીંયા કોઈ પણ બાબતમાં વ્યક્તિઓ વચ્ચે રહેલી ભિન્નતા અથવા તફાવતને આપણે વ્યક્તિગત ભિન્નતા કહીએ છીએ પણ એક જ વ્યક્તિમાં જુદી જુદી બાબતોમાં જે તફાવત છે બરાબર કે એનો બુદ્ધિાંક ઓછો છે પરંતુ એની જે શારીરિક ક્ષમતા જે છે એ ખૂબ જ સારી છે ચિત્ર દોરી શકે છે પરંતુ ગણિત વિષયમાં રસ નથી વગેરે વગેરે તો આને શું કહેવાય વ્યક્તિક તફાવત કહેવાય પરંતુ અહીંયા જે પ્રશ્ન છે એ વ્યક્તિગત તફાવતનો પ્રશ્ન છે સ્ટનબર્ગના બુદ્ધિ અંગેના સિદ્ધાંતમાં કયા એક પાસાનો સમાવેશ થતો નથી સ્ટનબર્ગે બુદ્ધિને ત્રણ ભાગમાં વેચી નાખી હતી અને ત્રણ ભાગ કયા કયા હતા ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ તો આ ત્રણ બુદ્ધિ એને આપી લેતી પરંતુ સામાજિક બુદ્ધિનો કોઈ પણ નથી એટલે અનુભવમાંથી જે બુદ્ધિ પ્રગટ થાય છે તે સંદર્ભગત એટલે કે જે સંદર્ભે જે મુશ્કેલી સર્જાય એ પ્રમાણે તમારી બુદ્ધિ ખીલે એને સંદર્ભગત બુદ્ધિ કહેવાય બરાબર તો ત્રણે ત્રણ બુદ્ધિના પ્રકાર કોણ આપેલા હતા સ્ટનબર્ગે ચાલો ત્યારબાદ વધુ પડતી શિક્ષાત્મક તાલીમ બાળકને ભવિષ્યમાં ખાલી જગ્યા બનાવે છે તમે સતત વધારેમાં વધારે એને શિક્ષા કરો છો શિક્ષાત્મક તાલીમ આપો છો તો એના લીધે બાળક કેવું થઈ જશે એક તો જીદી થઈ જશે સ્વચ્છતા પ્રિય હા કેમ કે તમે બહુ ટોકટોક ટોક કર્યું હતું ને એને બરાબર અતિ નિયમિત હા અતિ નિયમિત પણ બની શકે છે આપેલ તમામ એટલે યાદ રાખજો કે જો તમે વધુ પડતી શિક્ષાત્મક તાલીમ આપશો તો બાળક આ બધા જ ગુણધર્મો આગળ જતા મેળવશે એટલે આપેલ તમામ જવાબ આવે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય સૌથી વધારે શ્રેષ્ઠ મૂલ્યાંકન કરવું હોય તો આમાંથી કઈ વસ્તુ કરી શકાય મૌખિક કસોટી લેખિત કસોટી ક્રિયાત્મક કસોટી કે સ્વમૂલ્યાંકન તો સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન એટલે સ્વમૂલ્યાંકન સ્વમૂલ્યાંકન કરો એટલે તમને એ વ્યક્તિનું સંપૂર્ણ અંદરથી જે કાંઈ છે એ બધું જ મૂલ્યાંકન એમાં થઈ જાય તો સ્વમૂલ્યાંકન એ સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન છે કારણ કે બહારથી કોઈ પણ વ્યક્તિ આપણું મૂલ્યાંકન કરે ને તો એ સાચું મૂલ્યાંકન ક્યારેય નહીં કરી શકે બરાબર અમુક અંશેમાં મર્યાદાઓ હોય છે એટલે સ્મ મૂલ્યાંકન એ સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન ગણી શકાય છે ત્યારબાદ પ્રશ્ન છે બુનિયાદી શિક્ષણનો પ્રારંભ ક્યારે થયો હતો બુનિયાદી શિક્ષણ સાથે કોણ જોડાયેલું છે મહાત્મા ગાંધીજી બરાબર તો ગાંધીજીએ આ બુનિયાદી શિક્ષણનો પ્રારંભ ક્યારે કર્યો હતો ઓગણીસો ને આડત્રીસમાં બરાબર વર્ધા સમિતિ ઓગણીસો સાડત્રીસમાં યોજી હતી પણ ત્યાર પછી ઓગણીસો ને આડત્રીસમાં એને બુનિયાદી શિક્ષણનો પાયો નાખ્યો એટલે જવાબ આવશે ઓગણીસો ને આડત્રીસ અનુકરણ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો છે અનુકરણ દ્વારા અધ્યયન

જ્ઞાનત્મવાદી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે આલ્બર્ટ બાંદુરા બરાબર જે અમેરિકાના વતની હતા પિતા એન્જિનિયર ન બની શક્યા તેથી તેના દીકરાને એન્જિનિયર બનાવવા માગે છે તેને કઈ બચાવ પ્રયોગથી ગણી શકાય દમન પ્રક્ષેપણ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કે પરોક્ષ ક્ષતિપૂર્તિ બરાબર તો યાદ રાખજો એને પરોક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય બરાબર એનામાં જે ક્ષતિ હતી એ ખામી પૂરવા માટે એના બાળકને એને એન્જિનિયર બનાવી દીધો એટલે બીજાને એન્જિનિયર બનાવ્યો મતલબ એ પરોક્ષ વસ્તુ થઈ પરંતુ હું એન્જિનિયર નથી બની શક્યો અને હું ડોક્ટર બનીને સારું પ્રદર્શન કરી બતાવું તો એને ક્ષતિપૂર્તિ જ કહેવાય પરંતુ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય મારામાં કોઈ ખામી છે અને એ ખામીને ઢાંકવા માટે હું મારી કોઈ સારી બાબતને વધારે ઉછેરી લઉં તો એને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય મારામાં કોઈ ખામી છે અને હું બીજા કોઈમાં એ વસ્તુ વધારે ખીલવી બતાવું અને મારી સાથે જોડાયેલું રહેતું હોય તો એને શું કહેવાય પરોક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય એટલે અહીંયા સાચો જવાબ કયો આવશે ડી સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર પુસ્તકના લેખક કોણ છે આ સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર કોણે લખેલું પુસ્તક છે તો યાદ રાખજો સ્કીનરે લખેલું છે એટલે જવાબમાં આવશે બી વ્યક્તિગત સોરી વ્યક્તિત્વ માટે માપન માટે વ્યક્તિત્વ માટે માપન માટેની કસો જે વાક્ય પૂર્તિ કસોટી છે એ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો એટલે વાક્ય પૂરતી કસોટી જે છે તમારી જે પર્સનાલિટી ચેક કરવા માટેની વાક્ય પૂરતી કસોટી છે એનો સૌપ્રથમ પ્રયોગ કોણે કરેલો હતો પાઇન અને ટનલર નામના વ્યક્તિએ એટલે જવાબ આવશે સી માની લો કે તમે ગણિતના શિક્ષક છો એક વિદ્યાર્થી તેને લખેલી કવિતા બતાવે છે તમે શું કરશો તમે ગણિતના શિક્ષક છો ગુજરાતીના શિક્ષક નથી પરંતુ એ વિદ્યાર્થી તમને કવિતા છે તો તમે કયો નિર્ણય લેશો હું ગણિતનો શિક્ષક છું મને ખબર ન પડે એમ કઈ બેસાડી દેશો કે પછી કવિતા લખવાને બદલે દાખલા ગણ એવી સલાહ આપશો કે પછી તેની કવિતા વાંચી તેને પ્રોત્સાહિત કરીશ અને કવિતા કોઈ સામયિકમાં મોકલવા માટે જણાવીશ કે પછી આચાર્યશ્રીને જાણ કરીશ કે ભાઈ આ ગણિતના લેક્ચરોમાં કવિતાઓ કવિતાઓ બતાવેશ બરાબર તો સાચો જવાબ શું આવશે સી કે ભાઈ એની કવિતાને પ્રોત્સાહન આપો અને એને કોઈ પણ સામી એકમાં છપાવવા માટે એને કહો બરાબર ચાલો ત્યારબાદ એમએચઆરડી ની કામગીરી કોણ સંભાળે છે બરાબર જે અત્યારે શિક્ષણ મંત્રાલય થઈ ગયું માનવ સંસાધન વિકાસ મંત્રાલય હતું જે અત્યારે શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાય છે આ એમએચઆરડી જે છે એની કામગીરી કોણ સંભાળે છે તો યાદ રાખવાનું છે કેન્દ્રના કેબિનેટ કક્ષાના મંત્રી બરાબર જવાબમાં આવશે સી ચાલો ત્યારબાદ વિદ્યાર્થી ગૃહ કાર્ય પૂર્ણ ન કરે તેવા કિસ્સામાં શિક્ષકનો સાચો નિર્ણય નીચેનામાંથી કયો છે કોઈ વિદ્યાર્થી ગૃહ કાર્ય પૂરું નથી કરતો તો આમાંથી સાચો નિર્ણય કયો હશે તમે વાંચી શકો છો જુદા જુદી વસ્તુ આપેલી છે આખા વર્ગમાં સામે ઠપકો આપો વર્ગની બહાર મોકલીને વિદ્યાર્થીને સજા કરવી વિદ્યાર્થીને બેચ ઉપર ઉભા રહેવા માટે કહી દેવું કે પછી વિદ્યાર્થીને ગૃહ કાર્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવી જોઈએ તો જવાબ કયો થઈ જશે ડી બરાબર કે એને ગૃહ કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવાનું છે અને સાચી સલાહ આપવાની છે કે શું કામ ગૃહ કાર્ય કરવું જોઈએ આ શું છે એનાથી તમને શું ફાયદો થશે વગેરે વગેરે તો પછી ધીરે ધીરે ગૃહ કાર્ય કરતો થઈ જશે સ્વયં પોર્ટલ ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી સ્વયં પોર્ટલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા ખાસ એવા કેટલાક ઓનલાઈન કોર્સો શીખવવામાં આવે છે બરાબર આ સ્વયં પોર્ટલ છે એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો યાદ રાખજો પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવી હતી શિક્ષણ આયોગ ના અધ્યક્ષ કોણ હતા વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એટલે સાચો જવાબ કયો આવશે બી ત્યારબાદ આરટી બે હાજર નવ મુજબ પ્રાથમિક શાળામાં પ્રવેશ વખતે માની લો કે કસોટી લેતી શાળાઓને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ પ્રાથમિક શાળામાં આરટીઈની જે જગ્યા ખાલી છે ત્યાં કોઈ આરટીઈનો વિદ્યાર્થી ત્યાં લાગે છે અને એની કોઈ કસોટી લેશે અથવા કોઈ પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ લે છે તો એ નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો એ ઉલ્લંઘન બદલ એને પ્રથમ કેટલા રૂપિયાની દંડની હોય એટલે પહેલી વખત ઉલ્લંઘન થાય તો એને કેટલા રૂપિયાનો દંડ ભરવો પડે છે તો યાદ રાખવાનું છે પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે આરટી બે હજાર નવના રાઈટ ટુ એજ્યુકેશન

ચાલો ત્યારબાદ વ્યક્તિ વિકાસ પત્રક એટલે કે પત્રક બી માં કેટલા વિધાનોના આધારે શારીરિક માનસિક સામાજિક કે ભાવાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે મતલબ કે પત્રક બી ની અંદર કેટલા વિધાનો હોય છે જુદા જુદા વિધાનો હોય અને એની અંદર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કેટલી પારંગતતા ધરાવે છે એના આધારે ખરા ખોટા કરવાના ખરા નિશાન કરવાનું હોય છે તો તમે જોવા જાઓ તો પત્રક બી ની અંદર કુલ વિધાનોની સંખ્યા કેટલી છે ચાલીસ છે એટલે જવાબમાં શું આવશે સી ચાલીસ વિધાનોના આધારે વિદ્યાર્થીઓના શારીરિક માનસિક સામાજિક અને ભાવાત્મક ભાવાત્મક મૂલ્યોનું નિરીક્ષણ કરવામાં આવે છે કઈ અવસ્થાના વ્યક્તિઓ ડુ ઓર ડાય કરો યા મરો ના સિદ્ધાંતથી વરેલા હોય છે આમાંથી કયા વ્યક્તિઓ એવા હોય છે કાં તો કરી લ્યો કાં તો મરી જાઓ બરાબર આવા સિદ્ધાંત ઉપર અડગ રહેલા જે વ્યક્તિઓ છે એ કઈ અવસ્થાના હોય છે તો યાદ રાખવાનું છે યુવા અવસ્થા ગરમ લોહી હોય ઉકળતું લોહી હોય બરાબર સાહસ કરી નાખે મોટા મોટા બિઝનેસમાં પગ ભરાવી દે બરાબર ત્યારબાદ ન ખબર ખબર છે કે આમાં આપણું નહીં ચાલે તો પણ એ તૂટી પડે છે સત્યાગ્રહો કરી નાખે આંદોલનો કરી નાખે એ બધા કઈ અવસ્થાના હોય છે વીસ થી ચાલીસ વર્ષના સમયગાળા એટલે કે યુવા અવસ્થા વાળા ડુ ઓર ડાયનો સિદ્ધાંત કોને સૌથી વધારે લાગુ પડે છે યુવા અવસ્થાને ડીઆઈએસઈ નું પૂરું નામ જણાવો ડીઆઈએસઈ નું પૂરું નામ શું થશે તો ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે જવાબમાં આવશે સોરી ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન રિયલિઝમ એટલે શું રિયલિઝમનો મતલબ શું થાય વાસ્તવવાદ વાસ્તવમાં જે છે વાસ્તવિક જે રિયલમાં જે છે તે તો વાસ્તવવાદ જવાબમાં આવશે બી ત્યારબાદ મનોવિજ્ઞાન અને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો મનોવિજ્ઞાન છે કે અઢારસો કે સિત્તેર સાતો જવાબ કયો આવશે સી અઢારસો થી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો એક દરજ્જો આપવામાં આવેલો છે ગણિતમાં સૂત્રો ગોખવા કરતા એ સૂત્રો તારવવા અંગેની સમજ કેળવી લ્યો તો તે સૂત્રને આપ મેળે જ યાદ રાખી શકશો અને ગોખવા નહીં પડે આ વિચારધારા અધ્યયન અધ્યયન સંક્રમણના સંક્રમણના કયા કયા સિદ્ધાંતની છે છે અહીંયા ચારે ચાર સિદ્ધાંતો આપેલા એમાંથી સિદ્ધાંત મુજબ આ એક વિચારધારા કે ભાઈ સૂત્રો છે એ તમારે ગોખવા ન પડે એટલે એ જે કઈ રીતે આવ્યું છે એ જો તમે સમજી લેશો તો ગોખવા નહીં પડે અને લાંબા સમય સુધી તમને યાદ રહી જશે આ ગેસ્ટાલવાદીઓના સમગ્રતાનો સિદ્ધાંત છે એટલે જવાબમાં શું આવશે બી ત્યારબાદ નીચેનામાંથી કયો એક ભય વિશિષ્ટ ભયમાં ગણી શકાય નહીં જો જુદા જુદા ફોબિયા છે બરાબર અલગ અલગ ફોબિયા છે જગ્યાનો ભય છે વિશિષ્ટ ભય છે બરાબર સામાજિક જે જૂથ છે એનો ભય છે સમાજનો ભય છે લોકોનો ભય છે તો આમાંથી કયો એક ભય વિશિષ્ટ ભયમાં ગણી શકાય નહીં પ્રાણીઓનો ભય ઇન્જેક્શન લેવા સંબંધિત ભય ભીડવાળી જગ્યાઓનો ભય કે અંધારાનો ભય તો સાચો જવાબ આવશે ભીડવાળી જગ્યાઓનો ભય એ વિશિષ્ટ ભય નથી એ ખુલ્લી જગ્યાઓના ભયમાં સમાવેશ થાય છે એટલે જવાબમાં શું આવશે સી બાકી બધા જે છે ને વિશિષ્ટ ભય છે અંધારાનો ભય લાગે ઇન્જેક્શન લેવાનો ભય લાગે અથવા તો પ્રાણીઓથી બીક લાગે તો આ બધા વિશિષ્ટ ભયમાં સમાવેશ થાય છે જ્યારે ભીડવાળી જગ્યાઓનો ભય છે એ ખુલ્લી જગ્યાઓના ભયમાં સમાવેશ થાય છે એટલે જવાબમાં શું આવશે સી ત્યારબાદ માપન માટે નીચેનામાંથી કયું એક વિધાન સુસંગત નથી માપન માટે નીચેનામાંથી કયું એક વિધાન સુસંગત નથી તે માત્ર સંખ્યાત્મક પ્રક્રિયા છે હા માપન એ સંખ્યાત્મક પ્રક્રિયા છે આ તો સુસંગત છે તે સતત ચાલતી વ્યાપક પ્રક્રિયા છે વ્યાપક સતત સતત સોરી છે ચાલે વ્યાપક રીતે ચાલે છે તો કે ભાઈ નહીં વ્યાપક એ સતત ચાલતી પ્રક્રિયા નથી આપણને ખોટું વિધાન મળી ગયું છે પણ આગળના ચેક કરી લઈએ તે સીધી સાદી માપનની પ્રક્રિયા છે હા કાટા ઉપર ચડો વજનનું માપન થઈ જાય મેજરટેપ લઈ લો ઊંચાઈનું માપન થઈ જાય માપન એ સીધી સાદી સરળ પ્રક્રિયા છે તેના પરિણામો વધુ ચોક્કસ અને અનાત્મલક્ષી હોય છે હા બરાબર છે છે ચોક્કસ માપન થવાનું તો માપનમાં પ્રકારની વાત અહીંયા અચોક્કસ નથી હોતી એટલે કયો આવશે બી તે સતત સતત અને ચાલતી વ્યાપક પ્રક્રિયા છે આવું માપન હોતું નથી સતત માપન ન ચાલે ને બરાબર તમે જ્યારે માપો છો ત્યારે અમુક સમય અમુક મર્યાદા છે ને તો સતત અને વ્યાપક રીતે ચાલતી પ્રક્રિયા નથી તો માપનને લગતું આ વિધાન કેવું થઈ જશે ખોટું ત્યારબાદ

વિષય વસ્તુ કારણ કે સંકેત અવલોકન અને ક્રિયા આધારિત એને એડગર ડેલે એના અનુભવ સંકુમાં જુદી જુદી વસ્તુઓ આપેલી છે બરાબર ચાલો તો જવાબમાં આવશે એ વિષય વસ્તુ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ કયું છે પત્રક એનું નામ આપવાનું છે વ્યક્તિગત વિકાસ પત્રક ધોરણ ત્રણ થી આઠ માં વપરાય છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક જે ધોરણ ત્રણ થી આઠ માં વપરાય છે સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક જે ધોરણ ત્રણ થી આઠ માં વપરાય છે કે પછી રચનાત્મક મૂલ્યાંકન પત્રક જે ધોરણ એક બે માટે છે બરાબર તો સાચો જવાબ આવશે રચનાત્મક મૂલ્યાંકન પત્રક જે ધોરણ ત્રણ થી આઠ માં વપરાય છે એટલે જવાબ કયો આવશે બે અને આ રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ એક બે માં વાપરી શકાય એવું કોઈ પત્રક નથી એટલે જવાબ આવશે પત્રક એને આપણે શું કહીએ છીએ રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ ત્રણ થી આઠ માં વપરાય છે અને પત્રક એ આવે એટલે આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ એક અને બે માં તો વપરાવાનું નથી તો ધોરણ ત્રણ થી આઠ માં આવે છે એટલે ડી ઓપ્શન તો તમારે પહેલા જ કાઢી નાખવાનો છે કેમ કે કન્ફ્યુઝન થાય ને બંને જગ્યાએ જવાબ તમને સરખા લાગે છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ખાલી ફરક કેટલો છે ધોરણ ત્રણ થી આઠ અને એક થી બે બરાબર તો એક અને બે માં તો પત્રક એ વપરાતું નથી તો પત્રક ક્યાં વપરાશે ધોરણ ત્રણ થી આઠ માં જવાબ કયો આવશે બી

તમે જે વર્તન કરો છો એ વિકાસ આધારિત જ હોય છે એટલે ત્રીજું વિધાન પણ કેવું વિધાન છે સાચું વિધાન છે તેનું માપન સરળ છે તો કે ના કેમ કે વિકાસનું માપન કરવા માટે યોગ્ય બુદ્ધિ કસોટીનું આયોજન કરવું પડે યોગ્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવો પડે બરાબર સાયકોલોજીસ્ટ વાપરવા પડે તો અહીંયા શું થઈ ગયું બે અને ત્રણ નંબરનું વિધાન વિકાસ માટે સાચા વિધાનો છે તો ફક્ત બે અને ત્રણ ક્યાં પેલું છે સીમાં એટલે જવાબ કયો આવી જશે સી ચાલો ત્યારબાદ સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી જો સૌપ્રથમ જે બુદ્ધિ કસોટી રચાણીને એ ફ્રેન્ચ ભાષામાં રચાણી હતી અને એ સાયમન અને બીને દ્વારા રચાણેલી હતી પણ અહીંયા આપણને પૂછવામાં આવેલું છે કે સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી છે ટર્મને રેવને વેક્સલરે કે સ્ટને તો યાદ રાખવાનું છે ટર્મન નામના વ્યક્તિએ સૌ પ્રથમ અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી રચી છે બરાબર જો ભાષા આધારિત બુદ્ધિ કસોટીમાં ખાસ યાદ રાખજો કે સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી તો સાયમન અને બીને નામના વ્યક્તિએ સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં કોણે રચી તો ટર્મન નામના વ્યક્તિએ સૌપ્રથમ ગુજરાતી ભાષામાં કોણે રૂપાંતર કર્યું તો એન એન શુક્લ એ સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટી રચનાર કોણ છે તો આપણને ખબર છે ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ છે પંજાબી અને ઉર્દુ ભાષાની વાત આવે તો ડોક્ટર રાઈસ છે બંગાળી ભાષાની વાત આવે તો એની અંદર મહાલન બીચ છે તો આ રીતે ભાષા આધારિત બુદ્ધિ કસોટી રચવામાં પણ બધાના નામ તમારે યાદ રાખવા પડશે વર્ગ વ્યવહારમાં ઘટકો મુખ્યત્વે કેટલા સમયમાં અંતરે નોંધાય છે વર્ગ વ્યવહારના જે ઘટકો છે પ્રશ્ન પૂછવા વખાણ અને પ્રોત્સાહન છે બરાબર તો આ બધી પ્રક્રિયા છે એનું મૂલ્યાંકન દર કેટલી સેકન્ડે કરવામાં આવે છે તો સાચો દબાવશે દ્રણ દર ત્રણ સેકન્ડે ત્રણ સેકન્ડે આ મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે દેશની છેલ્લી નવી શિક્ષણ નીતિ કયા વર્ષે ઘડવામાં આવી છેલ્લી નવી શિક્ષણ નીતિ એટલે આપણને ખબર છે બે હજાર વીસ એટલે જવાબ કયો આવશે સી બે હજાર વીસ માં નવી શિક્ષણ નીતિ રચવામાં આવી પાવલોના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં ઘંટડી માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રબલન પ્રતિચાર ઈરણ કે ઉદ્દીપક તો પાવલોએ ઇવાન પેટ્રોવિચ પાવલો નામના શરીર શાસ્ત્રીય વૈજ્ઞાનિકે જે અભિસંધાન આપ્યો બરાબર જેને આપણે શાસ્ત્રીય અભિસંધાન અથવા તો પ્રશિષ્ટ અભિસંદાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે ઓળખીએ છીએ જે કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો એમાં ઘંટડી માટે ઉદ્દીપક શબ્દ વાપરવામાં આવ્યો હતો એટલે જવાબમાં શું આવશે ડી ઉદ્દીપક પ્રબલન ખોરાક માટે લાશ્રાવ માટે પ્રતિચાર બરાબર ઈરણ અહીંયા આવવાનું નથી તો જવાબમાં શું આવશે ડી ઉદ્દીપક જો વર્ગખંડમાં છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી બેચેની અનુભવતો હોય બરાબર એટલે કે આમ તેમ કરતો હોય પછી લખતો હોય તો આના માટે સૌથી વધુ શક્ય એવું કારણ કયું હોય શકે કે ભાઈ એની આ સામાન્ય ટેવ હશે કે પછી બાળક શિક્ષણનું ધ્યાન ખેંચવા માંગતો હશે કે બાકી બધા શિક્ષક શિક્ષક જે છે એને જોવે આવું કરે એટલે કે પછી બ્લેકબોર્ડ ઉપરનું લખાણ ઉકેલી શકાતો અને એને સમજાતું નહીં હોય કે પછી બાળકમાં દ્રષ્ટિ દોષ હોય શકે તો બની શકે કે જો એ ઉભો થઈને લખતો હોય થોડીક થોડીક વારે આમ બેચેની અનુભવતો હોય મૂંઝવણ અનુભવતો હોય તો યાદ રાખજો કે એ બાળક છે છે એમાં દ્રષ્ટિ દોષ હોઈ શકે એટલે કે જોવાની ખામી દૂરની વસ્તુને દેખાતી ન હોય એવું બની શકે બરાબર સાચો તો કયો આવશે ડી સી તમને લાગતો હશે કે બ્લેક બોર્ડ ઉપરનું લખાણ ઉકેલી શકતું ન હોય પરંતુ બ્લેક બોર્ડ ઉપરનું લખાણ ઉકેલી ન શકવું એનું કારણ એવું નથી કે ઉભા થઈ જવું ઉભા થઈને જોવું મતલબ દૂરનું સરખું ન દેખાતું હોય બેચેની અનુભવી બરાબર તો અહીંયા જવાબમાં શું આવશે ડી પોંગળાવસ્થા એ કઈ અવસ્થાનો એક ભાગ છે પોંગળાવસ્થા અથવા કુમારાવસ્થા બોલીએ તો એ કઈ અવસ્થાનો એક ભાગ છે તરુણાવસ્થાનો ટીનેજનો એક ભાગ છે જવાબમાં આવશે બી ત્યારબાદ કઈ શિક્ષણ નીતિમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કઈ શિક્ષણ નીતિ દરમિયાન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો કેવી રીતે કરવો જોઈએ કડક શિસ્ત સાથે અતડાયેલા મુખ સાથે બરાબર કે પ્રસન્ન મનથી સ્મિત વદને કે પછી વિદ્યાર્થીને ધમકાવીને તો જવાબમાં શું આવશે સી પ્રસન્ન મનથી સ્મિત વદને આપણે વર્ગ વ્યવહાર કરવો જોઈએ ત્યારબાદ પર્યાવરણમાં પેલા વ્યક્તિ પછી કુટુંબ પછી ગામ પછી તાલુકો પછી જિલ્લો પછી રાજ્ય પછી દેશ આવી રીતે ક્રમમાં ખ્યાલ સ્પષ્ટ કરવા એ કયા પ્રકારના અધ્યાપન સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય તો જવાબમાં આવશે સરળ પરથી કઠિન તરફ જવાબમાં શું આવશે બી પેલા સરળ વસ્તુ વ્યક્તિ વિશે સમજાવો ગામ વિશે કુટુંબ વિશે સમજાવો પછી ગામ વિશે પછી તાલુકા વિશે પછી જિલ્લા રાજ્ય દેશ સુધી પહોંચાડો તો સરળ પરથી કઠિન તરફ લઈ જવું કહેવાય કયા પંચની ભલામણોથી દેશમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી હતી કયું એવું પંચ છે જેની ભલામણ દ્વારા પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી હતી રાધાકૃષ્ણ આયોગ મુદાલિયર પંચ યશપાલ સમિતિ કે કોઠારી પંચ તો સાચો જવાબ શું આવશે કોઠારી પંચ દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી હતી ચાલો ત્યારબાદ વર્ગ વ્યવહાર દરમિયાન પ્રશ્નોનું બંધારણ કેવું ન હોવું જોઈએ મતલબ વર્ગ વ્યવહારની અંદર એક પ્રશ્નો પૂછવાનું જે બંધારણ છે એમાંનું કયું લક્ષણ ન હોવું જોઈએ કેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ પ્રશ્નો વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ અશુદ્ધ હોવા જોઈએ હવે અહીંયા વાત શું છે અશુદ્ધ હોવા જોઈએ એટલે કે વ્યાકરણ વ્યાકરણ નહીં હોય તો ચાલશે તો કે ના નહીં ચાલે એટલે જવાબ આવી જશે એ પરંતુ બાકીનું ચેક કરી લઈએ પ્રશ્ન સંક્ષિપ્ત હોવા જોઈએ ટૂંકમાં હોવા જોઈએ તો કે ભાઈ હા બરાબર છે પ્રશ્ન સ્પષ્ટ હોવા જોઈએ હા સ્પષ્ટ પ્રશ્ન પૂછવાનો છે પ્રશ્ન વિષય વસ્તુ દ્રષ્ટિએ સુસંગતતા ધરાવતા હોવા જોઈએ કે તો કે હા તો અહીંયા બાકીની બધી જ પ્રશ્નની બંધારણની જે વાત કરેલી છે એ સાચી છે પરંતુ અહીંયા જે કીધેલું છે કે ભાઈ પ્રશ્નો છે વ્યાકરણ ને ભાષાની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ અશુદ્ધ હોવા જોઈએ તો આ વિધાન કેવું છે ખોટું છે પરંતુ અહીંયા જો ખાલી શુદ્ધ કરી નાખો ને

પાંચ છ વર્ષ સુધીનો જે સમયગાળો છે એને આપણે બાલ્યાવસ્થા કહીએ છીએ તરુણાવસ્થામાં ખબર છે બાર તેર વર્ષથી ચાલુ કરીને અઢાર ઓગણીસ વર્ષનો જે સમયગાળો છે એને આપણે તરુણાવસ્થા બોલીએ છીએ યુવાવસ્થાની ખબર છે વીસ થી ચાલીસ વર્ષનો સમયગાળો જે છે એને આપણે યુવાવસ્થા બોલીએ છીએ બરાબર તો જવાબમાં શું આવશે કિશોરાવસ્થા પાંચ થી બાર વર્ષનો સમયગાળો હોય છે લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે આપણે નવ મહિના યાદ રાખીએ છીએ હવે સીધે સીધો ત્રીસ ત્રીસ ના આધારે નવ તેરી સત્યાવીસ થઈ જાય પણ બધા મહિના ત્રીસ દિવસ નથી હોતા ને એટલે અંદાજીત બાળક છે એ જન્મ લેવા માટે બસો એસી દિવસે પરિપક્વ બને છે એટલે જવાબમાં આવશે એ આરટી બે હજાર નવ મુજબ ધોરણ છ થી આઠ માં વર્ગ દીઠ ઓછામાં ઓછા કેટલા શિક્ષક હોવા જોઈએ રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવ મુજબ ધોરણ છ થી આઠ ની અંદર વર્ગ દીઠ ઓછામાં ઓછા કેટલા શિક્ષકો હોવા જોઈએ તો યાદ રાખવાનું છે એક શિક્ષક હોવો જોઈએ કયો કડક શિસ્તમાં માનનારો વાદ છે આદર્શવાદ પ્રકૃતિવાદ માર્ક્સવાદ કે વ્યવહારવાદ તો અહીંયા બે વાદ એવા છે એક આદર્શવાદ અને બીજો છે માર્ક્સવાદ આ બંને ક્યાં પેલું છે બી માં તો જવાબ શું આવશે બી ત્યારબાદ નીચેનામાંથી શું એનસીએ બે હજાર પાંચમાં જણાવ્યા મુજબનો શિક્ષકનો હેતુ નથી શિક્ષકનો હેતુ ન હોય એવો આપણને પસંદ કરવાનો છે અહીંયા તમે વિધાન વાંચો ને ત્યાં તમને ખબર પડી જશે જ્ઞાનાત્મક અને કૌશલ્યનો વિકાસ કરવા માટે સહાય કરવી હા શિક્ષક તરીકે આ કરવું જોઈએ ભાઈચારો કેળવવા માટે જુદી જુદી ધાર્મિક રૂઢિઓ વિશે જ્ઞાન આપવું ધાર્મિક રૂઢિઓ વિશે જ્ઞાન આપવું એવું ક્યાંય અહીંયા આપેલું હતું નથી મૂલ્યાંકનને શીખવવાની ભણાવવાની પ્રક્રિયાનો અખંડ ભાગ બનાવો હા બરાબર છે વિચાર પ્રક્રિયા પર ભાર દેવો અને ગોખવાને ઓછું મહત્વ આપો આ શિક્ષક તરીકે આ પણ કરવું જોઈએ તો સાચો જવાબ કયો થઈ જશે બી કે ભાઈ એનસીએ બે હજાર પાંચ ના જણાવ્યા મુજબ આવો કોઈ હેતુ દર્શાવવામાં આવેલો નથી પાંચ વર્ષનું બાળક આશરે કેટલા શબ્દોનું જ્ઞાન ધરાવે છે જવાબમાં આવશે એ હજાર શબ્દો છે એ પાંચ વર્ષનું બાળક જ્ઞાન ધરાવતું હોય છે હજાર શબ્દોનું જ્યારે વિદ્યાર્થીની સિદ્ધિ પહેલા ગુણ દ્વારા નક્કી થાય અને પછી એના આધારે ગ્રેડમાં રૂપાંતર કરવામાં આવે

તો અહીંયા આ વાત જે કરી છે એ કયા પ્રકારનું ગ્રેડિંગ છે પરોક્ષ ગ્રેડિંગ છે સીધે સીધું અવલોકન કરીને એના મૂલ્યોને સીધે સીધા ગ્રેડમાં ગ્રેડમાં આપી તો તો એને એને અને માર્ક પછી માર્કમાંથી ફેરવો પરોક્ષ ગ્રેડિંગ કહેવાય રિઝલ્ટ છે એની અંદર આપેલું હોય પાછળની સાઈડ કે ભાઈ આટલાથી આટલા માર્ક છે તો આ ગ્રેડમાં ગણાશે આટલાથી આટલા માર્ક છે તો આ ગ્રેડમાં ગણાશે બરાબર તો એ કયા પ્રકારનું ગ્રેડિંગ પદ્ધતિ છે પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છેલ્લો સવાલ છે સો નંબરનો નવી શિક્ષણ નીતિ મુજબ ઉચ્ચ પ્રાથમિકમાં

અ ખાસ ટેટ ટાટ માટે અહીંયા તમે જે પુસ્તકો જોઈ શકો છો યુવા સદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલા પુસ્તકો છેનો લાભ પણ તમે ઉઠાવી શકો છો બરાબર અને ખાસ જો તમે શિક્ષક અભિયોગીતાની જ તૈયારી કરવા માંગતા હોય તો એના માટે પણ એક પુસ્તક છે જેમાં શિક્ષણની ફિલોસોફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અથવા વર્ગ વ્યવહારના મૂલ્યાંકનના દરેક ટોપિકને આવરી લેવામાં આવેલા છે ખાસ જૂના પ્રશ્નપત્રનો પણ એક સેટ છે બરાબર ટેટ આદર્શ છે ટેટ અને ટેટ આદર્શ પણ છે એના સોલ્યુશન માટે ખાસ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો ગણિત રીઝનિંગના સોલ્યુશનો પણ એની અંદર તમે જોઈ શકો છો આપેલા છે બરાબર અને આદર્શ પ્રશ્નપત્ર ટેટ ટુ માટે પણ છે બરાબર એમાં તમને ઓએમઆર સીટ પણ પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે બરાબર એનું સોલ્યુશન પણ જોઈ શકો છો બાકી તમે ઓનલાઈન એપ્લિકેશનની અંદર વિષય વાઈઝ કોર્સ પણ ખરીદી શકો છો અને તમારી માટે નવ તારીખ સુધીની ઓફર છે કે તમે એસી ટકા ડિસ્કાઉન્ટમાં કોઈ પણ કોર્સ ખરીદી શકો છો બરાબર જેમાં તમે જોઈ શકો છો જુદા જુદા કોર્સ છે ચાલો તો આ રીતે આપણે જે કાંઈ જોયું બરાબર એ સંપૂર્ણ તમારા સો માર્કના પેપરની ચર્ચા કરી બરાબર આવી જ રીતે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મેળવી હોય તો તમે અમારો સંપર્ક ઇન્સ્ટાગ્રામ દ્વારા યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા ટેલિગ્રામ દ્વારા કરી શકો છો અને તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે બરાબર થેન્ક યુ વેરી મચ જો વિડીયો પસંદ આવ્યો હોય તો જે કોઈ લોકોએ મોક ટેસ્ટ આપ્યું હોય એના સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને એને ખબર પડે કે અમારા કેટલા જવાબ સાચા છે કેટલા જવાબ ખોટા છે બરાબર ફરી પાછા મળીશું એક નવા મુદ્દા સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત